સુરતના વરાછા વિસ્તારમાં લગ્નની લાલચ આપી સોનાના ઘરેણા તથા રોકડા રૂપિયા લઈ રફુચક્કર થઈ જનારી લૂંટેરી દુલ્હનને વરાછા પોલીસે ઝડપી પાડી હતી. લૂંટેરી દુલ્હને અગાઉ પણ આવા ગુન્હા આચર્યાની કબૂલાત કરી છે. પોલીસે લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લગ્ન એક લાગણીથી જોડાયેલા પ્રસંગ છે. આ પ્રસંગમાં એકમેકના તાંતણે બાંધવાનો રિવાજ એટલે લગ્ન, પરંતુ અમુક લેભાગુ તત્વો લગ્નને રમત બનાવી રહ્યા છે. એવો જ એક કિસ્સો સુરતના વરાછા વિસ્તારમાં સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના સંપર્કમાં એક યુવતી આવી હતી. યુવતીએ લગ્નની લાલચ આપતા યુવક તરફથી સોનાના ઘરેણા અને રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એ બંને મળી કુલ 196,400 જેટલી રકમ મેળવી સ્વાતિ હિરવાડે નામની યુવતી રફુચક્કર થઈ ગઈ હતી. આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા વરાછા પોલીસે બાતમીના આધારે લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી હતી. લૂંટેરી દુલ્હનની પૂછપરછ કરતા કચ્છના ગાંધીધામ ખાતે આવેલા રાપર પોલીસ સ્ટેશનનો પણ એ એક ગુનોનો ભેદ ઉકેલાયો હતો. આ સ્વાતિએ ત્યાં પણ લગ્નની લાલચ આપી એક યુવક પાસેથી 1,80,000 મેળવી રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગઈ હતી. આ લૂંટેરી દુલ્હન સામે વરાછા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન નિખિલ મિશ્રા સાથે કૌશિક પટેલ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત.